જય શ્રી કૃષ્ણ મારા વાલા મિત્રો આજે હું તમારી માટે અમદાવાદના એક એવા કસ્ટમર લઈને આવી છું જે આજે ત્રીજી વખત અજમેરા ફેશનમાં આવ્યા છે અને ત્રીજી વખત આવવાનું કારણ શું છે કાં તો એમને કલેક્શન બહુ ગયું છે કાં તો પ્રાઇઝ એમને બહુ ઓછી લાગી ગઈ છે આ કારણ હોઈ શકે ઘણા લોકો એવું વિચારતા હોય છે કે ભાઈ અજમેરા ફેશનમાં જવું જોઈએ કે નહીં જવું જોઈએ શું આ લોકો જે બતાવે છે સાચું છે કે ખોટું છે હવે તમે કેટલા એવા કસ્ટમર હશે જે આ રિવ્યૂ જોઈ રહ્યા છે અને કેટલાક એવા મારા ગુજરાતી કસ્ટમર હશે જે મારી સાથે રૂબરૂ મળીને ગયા છે કાં તો રિવ્યૂ આપીને ગયા છે કમેન્ટ કરજો કે તમને અહીંયા આવવાનો એક્સપિરિયન્સ કેવો લાગ્યો હવે સર ત્રણ વખત આવ્યા છે તો કંઈ ખાસ વાત હશે તો મને પણ જાણવી છે કે શું એવી ખાસ વસ્તુ છે કે ત્રણ વખત આવીને પોતાની દુકાનમાં ખાલી અજમેરા ફેશનનો જ માલ રાખે છે તો ચાલો સર પાસે જઈએ જય શ્રી કૃષ્ણ સર કેમ છો શ્રી કૃષ્ણ કેમ છો તમારું શુભ નામ શું છે મારું નામ છગનભાઈ પ્રજાપતિ અમદાવાદ થી આવ્યો છું યા અજમેરા ફેશન માં આવીને મને બહુ સારું ગમ્યું રીઝનેબલ ભાવ થી મળે છે કપડા ભી સારા મળે છે

કે બહુ સારું છે અહીંયા આવતા બહુ સારું લાગ્યું તો તમારે એટલે કેવું છે જ્યારે તમે આવેલા ત્યારે તમારી પોતાની ઘરની દુકાન છે કે તમે ઘરેથી કરો છો અમે તો ઘરેથી જ કરીએ છીએ પણ બહુ સારું છે સસ્તું છે સારું છે અજમેરા ફેશનમાં આવીને મજા આવી ગઈ મજા આવી એટલે ત્રીજી વખત આવીયો બરાબર તો હું મારો એક પ્રશ્ન છે તમે પેલેસ થી કપડાનું જ કરો છો કે તમારે કોઈ બીજું પણ કામ છે એમ જોબ એવું કરો છો હું જોબ કરું છું અમારા ઘરેથી બધું કપડાનું કામકાજ કરે કોણ તમારી વાઈફ કરે છે હા મારા વાઈફ કરે છે અચ્છા બહુ સરસ કે કે આ સમયમાં પણ સર જોબ પણ કરે છે અને પોતાની વાઈફ ને ઘરેથી બિઝનેસમેન સેટ કરે એ તો તમે કેટલા રૂપિયા થી શરૂઆત કરેલી હા મેં તો શરૂઆત કરેલી 50 થી

અમદાવાદ થી તો જે લેડીઝ હોય છે એમને એ કલેક્શન અજમેરા ફેશન આપે છે આપે છે અત્યારે મસ્ત આપે છે માર્જિન બરાબર મળી જાય છે માર્જિન બરાબર મળે તમને અહીંયા સમજાવવા માટે તમને અલગથી સેલ્સમેન આપે છે તમને કેવું સમજાય સારી રીતે સમજાવે છે એકદમ બરાબર સમજાવવા જાય આ લેવા જેવી છે નથી લેવા જેવી આ સારુ એટલે એમને કોઈ જોર જબરદસ્તી નથી કરતા કોઈ જોર જબરદસ્તી નથી તમને ઈચ્છા હોય તો લો નહી દર કઈ વાંધો નહીં કઈ વાંધો તો જે અત્યારે આપણો વિડિયો જોવે છે વ્યૂઅર્સ જે લોકો વિચારે છે કે ચાલો આપણે નાના ઘરેથી છે કે ખાલી 20000 30000 માં શરૂઆત કરવી છે તો એમને બીક લાગતી હોય કે અમે કરીએ કે નહી કરીએ બિઝનેસ ચાલે કે નહીં ચાલે તો એમને શું ઉમીદ આપવા માંગો છો તમે નાના માણસો હોય એમને બિઝનેસ કરવો જોઈએ ને સારું મળે છે એમાં